जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे आगळ કોલસો અને પેટ્રોલિયમ અને થોડા કુલ ગેસીસ મેં તમને કીધું કે આ પુન અપ્રાપ્ય સંસાધન છે કે જે આપણે ઘણા લાંબા સમય પછી મળે છે. એ કઈ રીતે મળે છે એનો ઇતિહાસ તમને કીધું હતું કે આપણે જોઈશું. કારણ કે આપણા જ સજીવોના જ અશ્મિમાંથી ઉત્પન્ન થાય છે અને એટલે એને અશ્મિ બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખનિજને જે પદાર્થ ખનિજ તત્વો આપણે જે અંદરથી મળે છે, કોલસો, પેટ્રોલ, કુલ ગેસ, આ બધી વસ્તુ, કુદરતી ગેસ, આ બધી વસ્તુને અશ્મિ બળતણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે કોલસા વિશે વાત કરીએ કે કોલસો તમે બધાએ જોયો છે વિદ્યાર્થી મિત્રો, એ સખત કાળા રંગનો પદાર્થ છે. પહેલાંના જમાનામાં તે સૌથી પહેલાં એનો ઉપયોગ મોટા પાયે ટ્રેનનું એન્જિન ચલાવવામાં, એટલે કે ટ્રેનનું એન્જિન વરાળથી ચાલતું હતું પણ એ વરાળ ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો. વિદ્યુત મથકોમાં પણ કોલસાનો બહુ પાયે ઉપયોગ કરવામાં આવે છે અને ઉદ્યોગોમાં, તમને ખબર છે, ઘર વપરાશમાં રસોઈ બનાવવામાં પણ કોલસાનો ઉપયોગ થાય છે. તો આપણે કોલસા વિશે પરિચિત જ છીએ. કોલસાની વાર્તા એટલે કે આપણે એનો ઇતિહાસ કે કોલસો કેવી રીતે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું પુન અપ્રાપ્ય છે, ઘણા લાંબા સમયની પ્રોસિજર પછી આપણે પ્રાપ્ત થાય છે, જલ્દી મળતો નથી. દરસલ કોલસો ખનિજ, કોઈ પણ ખનિજ તત્વ મળવા માટે અશ્મિ બળતણ કીધું વિદ્યાર્થી મિત્રો, તો આશરે 300 મિલિયન વર્ષ પૂર્વે, વિચાર કરો કેટલો સમય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પૃથ્વીના નીચાણવાળો વિસ્તાર ખૂબ ગીચ જંગલોથી ભરેલો અને ભેજવાળું વાતાવરણ, ખૂબ ગીચ જંગલ. 300 મિલિયન પહેલાંની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. પછી ક્યાંક એવું કાંક ગયું, પૂર એવું આવ્યું કે આ બધી વસ્તુઓ જમીનમાં દટાઈ ગઈ, દબાઈ ગઈ, નાશ થઈ ગયો. આ ઇતિહાસ આપણે જાણીએ છીએ કે ઘણા બધા અવશેષો આપણે જમીનમાંથી મળે છે કે પહેલાં કઈ સંસ્કૃતિના લોકો રહેતા, કેવી રીતે રહેતા. અમુક અમુક સમયે કાંકને કાંક આવી આફત આવે છે અને ઘણી બધી તબાહી પૃથ્વી ઉપર થઈ જાય છે. તો આવી જ એક ઓનાતમાં આખા જંગલો નીચે, જમીનના નીચે જમીનદોષ થઈ ગયો. એની ઉપર જમીનનું દબાણ, અંદરની ગરમી અને રાસાયણિક પ્રક્રિયા બધું ભેગું થઈને ઘણા વર્ષો પછી ખનિજ બની ગયા, જેને આપણે ખનિજ તત્વો તરીકે કોલસો, પેટ્રોલ, ડીઝલ, એટલે ખનિજ તેલ અને ખનિજ કોલસો, આ બે સ્વરૂપમાં આપણે, પછી ખનિજ તેલને આપણે શુદ્ધિકરણ કરીને આગળ તમે ભણશો, પેટ્રોલનો આપણે જ્યારે સેક્શન શુદ્ધિકરણ કરીને એમાંથી બધી વસ્તુઓ મળે છે, એ પેટ્રોલ જ, પણ કોલસામાં ખનિજ કોલસો અને ખનિજ તેલ. તો આ ખનિજ કોલસો આપણે આ જંગલોના દબાવાથી, એટલે કે વનસ્પતિ અને પશુઓ આ બધા અંદર દબાઈ ગયા અને એની ઉપર રાસાયણિક પ્રક્રિયાથી જે ભણતર આપણે મળ્યું ખનિજ કોલસો, એને આપણે અશ્મિ ભણતર કહીએ છીએ. આ કોલસાની વાર્તા હવે આટલો લાંબો સમય બનતા લાગ્યો હોય વિદ્યાર્થી મિત્રો, અને પછી ઝડપથી એનો વપરાશ કરીએ, તો હવે તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક કોઈ પણ હોનારત પહેલાં આપણે હવે એવા વૈજ્ઞાનિક ટેકનોલોજીમાં ગયા છીએ કે અગાઉથી જ આપણે ખબર પડે છે. પહેલાંના જમાનામાં આ ઇકોપુર કે તોફાન આવતું હતું, ચક્રવાત આવતું હતું, કોઈ જાતની ખબર ન પડતી. પૂરાને પૂરા દેશ, પૂરાની પૂરી જંગલો, ઘણો મોટો વિસ્તાર જમીન વસ્તી જતો. હવે તો આપણે બને એટલી યંત્રોના લીધે ખબર પડી જાય છે. આગળથી જે છે ને આપણે જાનમાલ હાનિ ઓછી કરીએ છીએ, આપણે બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય છે, એટલે નુકસાન ઓછું થાય છે. એટલે સવાલ જ નથી કે સજીવોને દાટવાની, જમીનમાં જમીનદોષ થવાની બહુ ઓછી નુકસાન થાય છે. એટલે અશ્મિ બળતણ બનવાનો તો હવે સવાલ જ નથી આવતો. જે પહેલાં બની ચૂક્યું એ અત્યારે આપણે વાપરીએ છીએ અને હવે પાછું બનવાની પ્રોસિજર એ ધીમી થઈ ગઈ છે ટેકનોલોજીના કારણે. તો હવે મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. એટલે જે આ કોલસો બને છે એ પ્રક્રિયા, મેં કીધું કે વનસ્પતિઓ જે દટાઈ ગઈ છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા, ધીમી રાસાયણિક પ્રક્રિયા થાય, ઝડપથી થતી નથી. આ પ્રક્રિયાને કોલસામાં રૂપાંતર કરવાની આ પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે વિદ્યાર્થીઓ. હવે કાર્બોનાઇઝેશન એટલે કે કોલસો તો બની ગયો જમીનના, એને આપણે બહાર કાઢ્યો, તો એના કોલસા ઉપર અમે પ્રક્રિયા કરીને અમુક તત્વો આપણે મેળવીએ છીએ કે જે આપણા રોજિંદા જીવનમાં અલગ અલગ જગ્યાએ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. એમાંનો પહેલો છે કોક.
विद्यार्थी मित्रों कोक छे ए कोळसा ऊपर जे प्रक्रिया करीने बनाववामां आवे छे सखत छिद्रालु अने काळा रंगनो पदार्थ छे ए कोळसानो लगभग संपूर्ण शुद्ध प्रकार छे એટલે કે જમીનમાંથી જે કોલસો કાઢી એનું શુદ્ધિકરણ કરીને એટલે કે એમાં ધુમાડો ઓછો નીકળે એમાં ખબર છે આપણે કોલસો કાઢીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે ગરમી ઉત્પન્ન થાય છે પ્રકાશ ઉત્પન્ન થાય છે તો આ પ્રક્રિયાથી કોલસા ઉપર આ પ્રક્રિયા કરીને આપણે સંપૂર્ણ શુદ્ધ પ્રકારનો કોલસો આપણે છિદ્રાળુ સખત જેને આપણે કોલસો નથી કહેતા એને નામ આપ્યું છે કો તેનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે એટલે ધાતુઓને છૂટી પાડવા માટે એનો ઉપયોગ થાય છે અને તે પ્રદૂષણ ઓછું શુદ્ધ સ્વરૂપ છે એટલે કે કોલસાનું કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્પન્ન કરે છે એવી જ રીતે બીજું એનું છે કોલસા તે કાળો ઘટ તથા અણગમતી વાસવાળું પ્રમાણ છે એટલે કે એની વાસ ગમે નહીં અત્યારે તો આપણે બિટુમિનનો ઉપયોગ ડામર બનાવવા માટે છે પણ કોલટાનો ઉપયોગ પણ ડામરો બનાવવામાં થાય છે તો તે લગભગ 200 જેટલા પદાર્થનું મિશ્રણ છે એટલે કે એમાં 200 જેટલા પદાર્થો આવેલા છે એનું મિશ્રણ છે અને બાકી જે આશ્ચર્યની કે એની વાસ છે એ આપણે ગમતી પણ એમાંથી જે વસ્તુ બને છે તમે જોશો તો સંશ્લેષિત રંગો દવાઓ વિસ્ફોટકો અને સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ જેવી વસ્તુમાં પણ કોલટાનો ઉપયોગ થાય છે હાલાકી એની વાસ આપણે ગમતી નથી પણ આ બધી રાસાયણિક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો એમાં અમુક પ્રકારના રસાયણો ભરતા હોય એટલે ઘણી વખત આપણું માઇન્ડ છે એ આ વસ્તુને એક્સેપ્ટ ન કરે પણ છતાં આ એક કેમિકલની દુનિયા છે કેમિકલ છે વૈજ્ઞાનિક વસ્તુ આમાં ભળતી જાય એટલે એનું આપણું રંગ અને બધું બદલાઈ જાય છે એટલે ખૂબ કોલટા વાસવાળું છે પણ એમાંથી સુગંધિત પરફ્યુમ બને છે પ્લાસ્ટિક પેન્ટ છે ગ્રાફિક ડિઝાઇન માટે વપરાતા અમુક સંસાધનો છે ઘણું બધું આમાંથી બનતું હોય છે કારણ કે 200 પદાર્થોનું મિશ્રણ છે એમાંનો એક પદાર્થ છે કોલબેસ કોલસામાંથી કોક બનાવીએ જ્યારે મેં કીધું કે કોલસા ઉપર પ્રક્રિયા કરીને કોક બનાવવાનો છે એનું શુદ્ધિકરણ કરે છે એ દરમિયાન કોલગેસ એમાંથી ઉત્પન્ન થાય છે કોલગેસ લેવામાં આવે છે કોલસા ઉપર પ્રક્રિયા કરી અને કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં કોલ ગેસ બળતર તરીકે વપરાય છે એટલે કે કોક બનાવતી વખતે જે આપણે એ મળે છે અને પાછો એનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં બળતર તરીકે કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે કોલસાની વાત થાય એટલે કે કોલસો કઈ રીતે બને છે અને કોલસા ઉપર કેટલી પ્રક્રિયા કરીને એમાંથી આપણે કોક કોલટા અને કોલ ગેસ એવી વસ્તુઓ મેળવીએ છીએ તો તમને તમારી હોમવર્કનો ટૂંકમાં કાર્બોરાઇઝેશનની પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો અને ટૂંકમાં કોલટા અને કોલગેસ વિશે ટૂંકમાં થોડું થોડું લખવાનું રહેશે એટલે કે એક આખા ક્વેશ્ચનના ત્રણે તમારી પાઠ્યપુસ્તકમાં તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો કોલટા અને કોલગેસ વિશે ટૂંકમાં નોંધ લખવાની રહેશે જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી